नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी सेकेंडरी स्कूल वडगाम तरफ थी आपनो हार्दिक स्वागत छे। मित्रों, छेल्ला लेक्चर नी अंदर वडना प्रश्न पत्र माटे धोरण 10 विज्ञान नी अंदर विभाग डी अने विभाग सी नी बात करी थी। मित्रों, आजे आपणे विभाग बी अने विभाग ए नी बात करवी छे। मित्रों, तो विभाग बी नी बात करीए। मित्रों, विभाग बी मित्रों जे आवानो छे, विभाग बी ની વાત કરીએ મિત્રો, તો એક કુલ ગુણ 18 ગુણનો આવવાનો છે। મિત્રો, કુલ ગુણ 18 નો આવવાનો છે। મિત્રો, દરેક પ્રશ્નને આપણે જોઈએ બે ગુણ લેવાના છે। મિત્રો, દરેક પ્રશ્નના બે ગુણ જોવા મળશે। મિત્રો, કુલ 13 પ્રશ્નોમાંથી મિત્રો 9 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। विभाग बी अंदर प्रकरण नंबर मित्रों, प्रकरण नंबर बे एसिड बेज अने क्षार, एसिड बेज अने क्षार में आवानो छे। मित्रों, 26मो प्रश्न જોઈએ આપણે, તો એ प्रकरण नंबर 3 માં થી આવવાનો છે। મિત્રો, ધાતુ અને અધાતુ, प्रकरण नंबर 3 ધાતુ અને અધાતુ। સત્યાવીસમો પ્રશ્ન જોઈએ તો મિત્રો, પ્રકરણ નંબર 5 માં જે આવવાનું છે, તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। તત્વોનું જે કહેવાય એ આવર્તનીય વર્ગીકરણમાંથી આવવાનું છે। મિત્રો, 28મો પ્રશ્ન પણ એમાંથી જ આવવાનો છે। મિત્રો, તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ મિત્રો, ઓગણત્રીસમો તો પ્રકરણ નંબર 6 માંથી આવવાનો છે, જૈવિક ક્રિયાઓ, પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ। જૈવિક ક્રિયાઓમાંથી મિત્રો આવવાનો છે 30મો પ્રશ્ન જોઈએ મિત્રો, 30મો પ્રશ્ન, તો 30મો પ્રશ્ન પ્રકરણ નંબર 8 માંથી આવવાનો છે। મિત્રો, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એકત્રીસમા પ્રશ્નની વાત કરીએ મિત્રો,
31માં પ્રશ્નની વાત કરીએ તો પ્રકરણ નંબર 10માં જે આવવાનું છે પ્રકાશનું પરાવર્તન અને વક્રી બળ મિત્રો ચોત્રીસમી વાત કરીએ મિત્રો તો પ્રકરણ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાંથી આવવાનો છે મિત્રો
क्रम एक थी वाड़ी ने छह सुधी प्रश्नों आवाना चे एना माटे ना प्रकरण नी बात करी आपने प्रकरण तो एना माटे ना प्रकरण एक पहला प्रकरण वो थी आप बात मुझे मित्रों त्यारे जो चौथू प्रकरण मित्रों पांचवू प्रकरण पहलू प्रकरण चौथू प्रकरण पांचवू प्रकरण सातवू प्रकरण आठवू प्रकरण अने दसवू प्रकरण तो छ थी गया मित्रों त्रण थी त्रण छ थी गया तो आ जो प्रकरण क्रम एक थी छ सुधी आवाना जो प्रकरण एक प्रकरण चार प्रकरण पांच प्रकरण सात प्रकरण आठ अने प्रकरण दस एक गुण ने खाली जगह कौंस वगर ने पूछा से मुझे एक गुण ने खाली जगह कौंस वगर ने पूछा से કૌંસ વગરની પૂછાવાની શક્યતા મને જોવા મળી છે અને 24 માર્કનું જો એટલે ચાર વિભાગની અંદર 6 6 માર્કનું પૂછાશે 6 6 6 6 એવા 24 માર્કનું પૂછાશે મિત્રો એવી શક્યતા મને જોવા મળે છે સાથી મળીને ક્રમ જોઈએ આપણે મિત્રો ક્રમ સાથી મળીને 12 સુધી જોઈએ આપણે સાથી મળીને 12 સુધીની વાત કરીએ આપણે મિત્રો तो एनी अंदर जुदा जुदा प्रकरणों की बात करिए मित्रों तो आनी अंदर प्रकरण बात करिए तो चार दस सात आठ पंदर आवी रीते क्रम पूछावाना छे मित्रों त्यारे जो एक बे त्रण चार पांच ने छ क्रम सात तेरे सात मो आप प्रश्न आठ मो नौ मो दस मो अग्यार मो बार मो एवी रीते क्रम में आप फिरा जी तो आने अंदर मित्रों एक मार्क्स ना खरा कोड़ा पूछा से मित्रों एक मार्क्स ना कुल छ खरा की कोटा पूछा से આની અંદર મિત્રો એક ગુણની ખાલી જગ્યાઓ કૌંસ વગરની 6 ભૂસાશે મિત્રો એક ગુણની ખાલી જગ્યાઓ કૌંસ વગરની 6 ભૂસાશે મિત્રો ત્યારે જો 6 ભૂસાથી તમને જોવા મળશે આની અંદર પ્રકરણ છે चार दस सात आठ पंदर एक मार्क्स ना कुल छ खरा खोटा पूछा छे ए छ छ केला થઈ ગયા મિત્રો 12 થઈ ગયા મિત્રો હવે 13 થી 18 ની વાત કરું હું ત્યારે કે મિત્રો 13 થી 18 ની તેરથી મળીને 18 ચોની વાત કરું મિત્રો ત્યારે જો ક્રમ 13 થી 18 તો ક્રમ 13 થી 18 ની અંદર જોઈએ તો પ્રકરણની વાત કરીએ મિત્રો પ્રકરણ તો એની અંદર પ્રકરણ 5 મિત્રો 11 માં પ્રકરણની 8 માં પ્રકરણની 5 મો પ્રકરણ 11 મો પ્રકરણ 8 મો પ્રકરણ 9 મો પ્રકરણ મિત્રો 10 મો પ્રકરણ અને 10 મો પ્રકરણ તો આવી રીતે મિત્રો 6 થઈ ગયા 1 2 3 4 5 થી 6 તો આવી રીતે ક્રમ જોવા મળશે 13 14 15 16 17 ની 18 તો એક માર્ક્સ ની વિકલ્પ વાળી ખાલી જગ્યા પૂછાશે મિત્રો એક માર્ક્સ ની વિકલ્પો વાળી 6 ખાલી જગ્યાઓ પૂછાવાની શક્યતા પૂછાશે એવી શક્યતા મને જોવા મળે છે મિત્રો ક્રમ હવે જોઈએ આપણે 18 19 થી મળીને 24 19 થી 24 સુધી આપણે જોઈએ તો એની અંદર પ્રકરણો આપણે જોઈએ મિત્રો તો આની અંદર એક પ્રકરણ નંબર 9 જોવા મળે મને
प्रकरण नंबर 9 જોવા મળો, પ્રકરણ નંબર 12 જોવા મળો, 14 જોવા મળો, 15 જોવા મળો, મતલબ 16 જોવા મળો, 14 જોવા મળો, 15 જોવા મળો, 16 જોવા મળો અને 8 જોવા મળો મિત્રો. તો કુલ 1 2 3 4 5 6 થઈ જાય. તો આની અંદર x માર્ક્સ ના ટૂંકા પ્રશ્નો નો જવાબ પૂછાશે. x માર્ક્સ ના ટૂંકા પ્રશ્નો પ્રશ્નો ना जवाब जी 6 मार्क्स ना आसे 6 मार्क्स ना आसे जी 6 मार्क्स ना आपने जवाब मळशे. तो આવી રીતે મિત્રો 24 માર્કનો પૂછાવાની મને શક્યતા જોવા મળે છે. ક્યારેક આની અંદર વ્યાખ્યાઓ પણ પૂછી નાખે, ક્યારેક જોડકું પણ પૂછી શકે, પણ લગભગ મારો અંદાજે 6-6 માર્કની આ રીતનું વિભાજન થતું આપણને જોવા મળશે અને કુલ પેપર આવી રીતે 80 માર્કનું પૂછાશે એવી શક્યતા મને જોવા મળે છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આવતો જ્યારે લેક્ચર આવશે એની અંદરનું વિભાગ ડી થી મળીને સી બી અને એ ડી વિભાગની અંદર જે મેં ક્રમ આપેલા છે એ ક્રમની અંદર કયા પ્રશ્નો આઈએમપી હોઈ શકે એ પ્રશ્નોની હું ચર્ચા કરીશ મિત્રો. એ ક્રમની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે. તો આવજો મિત્રો બાય.